નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન સિરીઝ અંતર્ગત એક નવું ફંક્શન ભણવાના છીએ જેનું નામ છે મેનર ઓફ એન એક્શન. તો આમ તો એક નાનું ફંક્શન છે, પરંતુ ઘણી વખત આ આપણે પરીક્ષામાં જોવા મળે છે. તો આ મેનર ઓફ એન એક્શન રિયલમાં છે શું? તો જો આનું નામ પહેલાં સમજી લ્યો કે આના નામમાં શું કહેવા માંગે છે. મેનર ઓફ એન એક્શનની વાત છે. મેનર ઓફ એન એક્શન, એક્શનનો મતલબ થાય કોઈ પણ ક્રિયા. એક્શનનો મતલબ થાય કોઈ પણ ક્રિયા. તો જે ક્રિયા વિશે આપણે વાતચીત કરવાની છે અને એની મેનર, મતલબ કે જ્યારે આપણે કોઈ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરતા હોય, જેમ કે અહીંયા લખ્યું છે કે જ્યારે એક વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે તે દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જેમ કે કેવી ક્રિયા હોય? તો કે ભાઈ હું ડાન્સ કરું છું, એક ડાન્સની ક્રિયા લઈ લઈએ. તો કે ડાન્સની ક્રિયા કેવી છે? તો કોઈ ભાઈ આપણે અધર પર્સન લઈએ કે ભાઈ માધુરી દીક્ષિત, ટાઈગર શ્રોફ, એના જેમ ઋતિક રોશન, એના જેમ એ ડાન્સ કરે છે, તો એના જેવી ક્રિયા કરે છે આવું દર્શાવવા આપણે મેનર ઓફ એન એક્શનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? ભલે એ ડાન્સ હોય, ભલે એ સિંગિંગ હોય, ભલે એ કુકિંગ હોય, ગમે એ ક્રિયા હોય, એ ક્રિયાને અન્ય વ્યક્તિની ક્રિયા સાથે સરખાવવાની છે, ત્યારે આપણે મેનર ઓફ એન એક્શન ઉપયોગમાં લઈશું. તો આ તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે મેનર ઓફ એન એક્શન ક્યારે ઉપયોગમાં આવે છે? જ્યારે એક વ્યક્તિ અન્ય વ્યક્તિની જેમ ક્રિયા કરે છે. ઓકે, હવે આ જે મેનર ઓફ એન એક્શન છે એના કીવર્ડ્સ શું છે? કારણ કે એ કીવર્ડ્સ ઉપર જ આખે આખું ફંક્શન આપણને ડિપેન્ડન્ટ રહેલું છે. તો આના જે કીવર્ડ્સ છે એ બે યાદ રાખવાના છે. એક તો છે લાઈક અને એક છે એઝ. મતલબ કે ની જેમ, લાઈકનો આપણે કહીએ કે આની જેમ ક્રિયા કરે છે. તો લાઈક અને એઝ બે શબ્દો છે. આ બે શબ્દોને આપણે યાદ રાખવાના છે. જે વાક્યના અંદર આપણને લાઈક જોવા મળે, જે વાક્યના અંદર આપણને એઝ જોવા મળે, એ લાઈક અને એઝ વાળું વાક્ય આપણું મેનર ઓફ એન એક્શનનું છે. તો બે શબ્દો યાદ રાખી લેજો. હવે આપણે જોઈએ કે આ બે શબ્દો કેવી રીતે ઉપયોગમાં આવશે મિત્રો. તો જો આ બે શબ્દો આપણે લાઈક અને એઝ કેવી રીતે આપણને ઉપયોગમાં આવે છે એ જોઈ લઈએ. તો એના માટે આપણે એની વાક્ય રચના જોવી પડશે સૌથી પહેલા, કે ભાઈ લાઈક અને એઝની વાક્યરચના કેવી આવે સાહેબ. તો જો જ્યારે આપણે લાઈકની ચર્ચા કરીએ છીએ, લાઈક આની જેમ, તો જો સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટ પછી વર્બ, સબ્જેક્ટ એટલે કરતા, હી શી ઇટ યુ વાળું, પછી ક્રિયાપદ, બરાબર, વર્બ એટલે ક્રિયાપદ, એટલે કે આ વ્યક્તિ આ ક્રિયા કરે છે, લાઈક એટલે કે આની જેમ, આપણે કહીએ ને આની જેમ. કોની જેમ? તો અધર સબ્જેક્ટ, આપણે બીજા વ્યક્તિ અન્ય વ્યક્તિની ક્રિયા અહીંયા બતાવવાની. બરાબર? આવી રીતે છે લાઈક. પરંતુ સૌથી વધારે પ્રશ્નો પૂછાય તો એઝ ના છે. આ જે મેનર ઓફ એન એક્શન છે ને એના અંદર સૌથી વધારે એઝ ના પ્રશ્નો છે. એઝ ની વાક્ય રચના ખાસ યાદ હોવી જોઈએ. શું છે? તો આના અંદર પણ સૌથી પહેલા સબ્જેક્ટ અને વર્બ, એટલે કે આ જે કરતા છે એની અહીંયા ક્રિયા. હવે આ વ્યક્તિ અધર સબ્જેક્ટ, બીજા અન્ય વ્યક્તિની ક્રિયા સાથે મેચ કરવાનું છે, આની જેમ ક્રિયા કરે છે. પણ તમે જો બંનેના અંદર શું કોમન છે, કે હવે સબ્જેક્ટ છે, વર્બ છે, અહીંયા લાઈક અથવા એઝ છે, અહીંયા અધર સબ્જેક્ટ છે. પરંતુ આ નવું છે, ધ્યાન રાખજો. લાઈક આવે તો માત્ર અધર સબ્જેક્ટ, અન્ય વ્યક્તિનું નામ જ લખાય છે. પરંતુ જો એઝ આવે તો અન્ય વ્યક્તિના નામની સાથે સાથે એક વર્બ એટલે કે એની ક્રિયા પણ દર્શાવવામાં આવે છે. અહીંયા તમને હેલ્પિંગ વર્બ, જેમ કે ઇઝ, એમ, આર, બરાબર, ટુ બીના સ્વરૂપો, વોઝ, વર, ડઝ, ડીડ, ડુ, હેઝ, હેવ, એ પણ આવી શકે. સાથે સાથે મેઇન ક્રિયાપદ, મેઇન વર્બ પણ અહીંયા આવી શકે છે. તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે એઝ હશે તો લાસ્ટમાં આપણને ક્રિયાપદ જોવા મળશે જ અધર સબ્જેક્ટનું. લાઈક હશે તો માત્ર અધર સબ્જેક્ટ હશે, એના અંદર કોઈ ક્રિયાપદ જોવા મળશે નહીં. ક્લિયર? અહીંયા નથી જોવા મળે, અહીંયા જોવા મળશે. જોઈએ જો વાક્ય તો તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે સાહેબે અહીંયા ચર્ચા કરી કે આના અંદર ક્રિયાપદ છેલ્લે આવે. તો જો સૌથી પહેલા આઈ પેઇન્ટેડ ધ રૂમ લાઈક એન એક્સપર્ટ, અહીંયા આપણે કયો શબ્દ આવ્યો? લાઈક. તો વાક્યના અંદર લાઈક શબ્દ આવે એટલે તમારું ફંક્શન કયું થઈ જાય? મેનર ઓફ એન એક્શન. કયું ફંક્શન થઈ જાય? મેનર ઓફ એન એક્શન. પરંતુ જોવાનું કે ભાઈ આઈ આપણો સબ્જેક્ટ, ઓકે, પેઇન્ટેડ એની ક્રિયાપદ એટલે કે આ કરતાની ક્રિયાપદ થઈ ગઈ. હું પેઇન્ટ કરું છું શું? રૂમ. તો આની ક્રિયા થઈ ગઈ. હવે કોના જેમ આપણે સરખામણી કરવાની છે બીજા ક્રિયા સાથે? તો અહીંયા લખ્યું છે એન એક્સપર્ટ, આ થઈ ગયું આપણું અધર સબ્જેક્ટ, એટલે કે જાણે કે પોતે નિષ્ણાત હોય એની જેમ રૂમ પેઇન્ટ કરે છે. તો લાઈક આવે, અહીંયા કોઈ ક્રિયાપદ જોવા મળશે નહીં. પરંતુ જો એઝ આવે તો જોઈએ આપણે, અહીંયા પણ એક બીજું લાઈક છે એનું વાક્ય જોઈ લઈએ.
કે મીના ડાન્સિસ, મીના સબ્જેક્ટ છે, એની ક્રિયા શું છે? ડાન્સ, મીના ડાન્સ કરે છે કોની જેમ? અ ગ્રેટ ડાન્સર. આ આપણો અધર સબ્જેક્ટ થઈ ગયો. શું થઈ ગયો? અધર સબ્જેક્ટ. લાઈક આવે તો ખાલી માત્ર અધર સબ્જેક્ટનું નામ લખવાનું છે, જેની સાથે આપણે એની ક્રિયાની સરખામણી કરીએ છીએ. હવે જો એઝ આવ્યું વાક્યના અંદર, એઝ આવે તો શું છે? ટેક ધ મેડિસિન, મેડિસિન એટલે કે દવાઈ લેવાની છે. એઝ ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ, ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ, તો ડોક્ટર છે અધર સબ્જેક્ટ, હેઝ પ્રિસ્ક્રાઇબ આપણું શું છે? ક્રિયાપદ. એટલે કે મેડિસિન એવી રીતે લો જેમ ડોક્ટરે તમને પ્રિસ્ક્રાઇબ કરી હોય. તો એઝ આવે તો આપણે લાસ્ટમાં ક્રિયાપદ આવવું જરૂરી છે. અહીંયા જો કોઈ ક્રિયાપદ નથી લાઈકના અંદર. પછી ફરીથી એક બીજું વાક્ય જોઈએ તો કે ધ સ્ટુડન્ટ્સ આપણો સબ્જેક્ટ છે, રોટ ક્રિયાપદ છે, તો સ્ટુડન્ટની ક્રિયા અહીંયા આવી ગઈ, રોટ ધ આન્સર્સ. એઝ આપણું જો એઝ આવે એટલે મેનર ઓફ એક્શન, પરંતુ એઝ આવે તો લાસ્ટમાં ક્રિયાપદ હોવું જોઈએ. જો ધે આપણું અધર સબ્જેક્ટ થઈ ગયું. પછી વર ટોલ્ડ એ આપણું ક્રિયાપદ છે. તો જો એઝ આવશે તો લાસ્ટમાં સબ્જેક્ટ પછી ક્રિયાપદ હોવું જરૂરી છે. ખ્યાલ આવી ગયો? અને લાઈક આવે તો માત્ર અધર સબ્જેક્ટ આવશે. આ બે વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે પ્રશ્નો બીજા કેવી રીતે પૂછાય છે. તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, આવી રીતે પણ પ્રશ્નો પૂછાય છે. તો રિસ્પોન્સ આપણે જોઈ લઈએ કે એબીસીડી ઓપ્શનમાં પૂછાય તો આપણે એનો કેવી રીતે આન્સર લખશું. તો જો માહી એન્ડ ધ્વનિ, હાઉ ડઝ પ્રિયાન્સી પ્રિપેર સોફ્ટવેર, પ્રિયાન્સી કેવી રીતે સોફ્ટવેર પ્રિપેર કરે છે? ધ્વનિ એનો જવાબ આપે છે, પરંતુ એ જવાબ આપણે મેનર ઓફ એન એક્શનમાં આપવાનો છે. તો જ્યારે આપણને મેનર જોવા મળે એટલે આપણા દિમાગમાં બે શબ્દો આવવા જોઈએ, એક તો લાઈક અને એક એઝ. લાઈકની પછી અધર સબ્જેક્ટ અહીંયા જોવા મળશે, એઝની પછી અધર સબ્જેક્ટ પ્લસ વર્બ. આટલું આપણે જોવાનું છે. તો જોઈએ, પ્રિયાન્સી પ્રિપેર સોફ્ટવેર એઝ, પરંતુ એઝ નથી માત્ર એઝ ઇફ છે. એઝ ઇફ અહીંયા ના આવે, એઝ ઇફ આવે સપોઝિશન ફંક્શનમાં, એટલે આપણું કેન્સલ છે. પ્રિયાન્સી પ્રિપેર સોફ્ટવેર એઝ, ચલો અહીંયા એઝ છે તો આપણે ગુડ એઝ, અહીંયા તો બે વખત એઝ આવ્યું, એઝ ગુડ એઝ એઝ, તો બે વખત એઝ આવે તો કમ્પેરિઝન ફંક્શન આવે, આ ફંક્શન આવે નહીં. આપણ શું છે કેન્સલ. પ્રિયાન્સી પ્રિપેર સોફ્ટવેર લાઈક, અહીંયા લાઈક આવ્યું તો આપણે આને ધ્યાનમાં રાખીશું એકને. પછી પ્રિયાન્સી પ્રિપેર સોફ્ટવેર ઇન ધ સેમ વે એઝ એન એક્સપર્ટ ડઝ, તો અહીંયા પણ એઝ છે એટલે આને પણ ધ્યાન રાખીશું. તો હવે આપણી પાસે લાઈક અને એઝ બે છે, બરાબર, બંનેમાંથી આપણે સિલેક્ટ કરવાના છે. તો જોઈએ જો શું છે. પ્રિયાન્સી પ્રિપેર સોફ્ટવેર લાઈક એન એક્સપર્ટ, તો એક્સપર્ટની જેમ પ્રિયાન્સી સોફ્ટવેર પ્રિપેર કરે છે. અહીંયા છે પ્રિયાન્સી પ્રિપેર સોફ્ટવેર ઇન ધ સેમ વે એઝ એન એક્સપર્ટ ડઝ, બરાબર. તો જો બંનેના અંદર અહીંયા વાક્યો સાચા બની ગયા છે, તો બાય મિસ્ટેક અહીંયા થઈ ગયું છે કે ભાઈ લાઈક આવે તો પ્રિયાન્સી સોફ્ટવેર પ્રિપેર કરે છે લાઈક એન એક્સપર્ટ એક્સપર્ટના જેમ, તો આ પણ વાક્ય સાચું જ છે. અને અહીંયા જો આવું લખેલું આવે પ્રિયાન્સી પ્રિપેર સોફ્ટવેર ઇન ધ સેમ વે એઝ એન એક્સપર્ટ ડઝ, એક એક્સપર્ટના જેમ એ સોફ્ટવેર પ્રિપેર કરે છે, તો અહીંયા બાય મિસ્ટેક આઈ થિંક બંને સાચા થઈ ગયા છે. તો આવી રીતે આપણા વાક્યો અહીંયા કેવા છે? બંને સાચા છે. કે લાઈક આવે તો માત્ર અધર સબ્જેક્ટ આવે, અને એઝ જો આવે તો પછી આપણે અધર સબ્જેક્ટ એટલે કે એન એક્સપર્ટ અને ક્રિયાપદ બંને આપણને જોવા મળશે. તો આવું બાય મિસ્ટેક પ્રિન્ટિંગના કારણે થયું છે, રિયલમાં આપણને આવી રીતે બંને સાચા જવાબ આપેલા હશે નહીં. પરંતુ ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લઈએ, લાઈક આવે તો એના પછી અધર સબ્જેક્ટ માત્ર હોવો જોઈએ, એઝ આવે તો એના પછી અધર સબ્જેક્ટ અને એની સાથે ક્રિયાપદ. તો અહીંયા એક્ઝેક્ટલી એવું આપેલું છે, તો બંને આપણા આન્સર સાચા છે, બરાબર. પરંતુ આન્સર આવી રીતે આપશે નહીં, એક મિસ્ટેક હશે જ. તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ સારો લાગ્યો હશે અને તમને ખ્યાલ આવી ગયો હશે કે મેનર ઓફ એન એક્શન કેવી રીતે ઉપયોગમાં આવે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ.